મહાન ભારતીય સ્વતંત્રતા સેનાની અને આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે. તો આવો જાણીએ કે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે કેમ મનાવવામાં આવે છે. ફક્ત સ્વતંત્રતા લડાઈમાં નહીં પરંતુ સામાજિક પરિવર્તનમાં પણ પંડિત જવાહરલાલ નહેરુનું મોટું યોગદાન હતું. તેમને સાચા નહેરુ પણ કહેવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે પંડિત જવાહરલાલ નહેરુ ગુલાબ અને બાળકોના ખૂબ જ શોખીન હતા. તેઓ બાળકોના વિકાસ માટે ખૂબ જ ચિંતિત રહેતા હતા, કારણ કે તેમને વિશ્વાસ હતો કે બાળકો દેશનું ભવિષ્ય છે અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર બાળ દિવસ મનાવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુએ એક અનુભવી સ્વતંત્રતા સેનાની અને એક મુખ્ય રાજકારણી સિવાય તેમણે ભારતના બાળકોની સાથે નજીકથી સંબંધ કેળવ્યો હતો. બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા અને સાચા નહેરુ કહેતા હતા. તેમનો વિચાર હતો કે બાળકો એક રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેથી જ તેમને સારી રીતે પોષણ અને શિક્ષિત થવું જોઈએ. આ એવા બાળકો માટેના વિચાર છે કે જે આપણે બાળ દિવસ પર મનાવીએ છીએ. આ દિવસ બાળકોના કલ્યાણ અંગે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે, જે મોટાભાગના આર્થિક રૂપથી ગરીબ અને વંચિત વર્ગથી સંબંધિત ધરાવતા હોય છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.